शरमणीयदर्शनं मन्दहासरुचिरा आननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तोने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर छठो तरंग 25मो भगवान श्रीहरि थाळ जम्या अने नीतिमान राजा अने धर्मवान गुरुनी वात करी। अद्भुत वात छे आजे। आओ मेथाण गाममां बिराजमान भगवान श्रीहरिना दर्शन करिए अने साथे साथे महाराजनी आ अद्भुत अने अलौकिक वात एनु श्रवण करिए। कनक चौकी पर बैठे हरि बरणी लाए थाल पुर के रहे हरिजन जो कराए थाल रसाल। जाको जे स्वभाव हे करावत भोजन सोय हरिजन को सुख आपने जेवत हरि मगन हो। भगवान श्रीहरि सोनाना बाजूट ऊपर बैठा मुकुंद वर्णीए श्रीहरिनी आगळ थाळ लावीने मूक्यो। मेथाण गामना हरिभक्तोए सरस थाळ कराव्यो हतो। जेने जेवी भावना होय तेवू ते भोजन करावता। श्रीहरि भक्तोने सुख आपवाने माटे प्रसन्नताथी ते भोजन करता। वचनामृतमां महाराज एम कहे, अमे कोईकने वखाणीए छीए, कोईकने अमे वढीए छीए, कोईकनी वस्तु अंगीकार करीए छीए, कोईकनी अमे अंगीकार नथी करता। आ केवल ने केवल भक्तोने राजी करवाने माटे, कोईकनुं रूडू थाय एना माटे ज अमे करीए छीए। वढीए छीए तो पण कोईकना कल्याण माटे, वखाणीए छीए तो पण कोईकना कल्याण माटे। अने एम जो न करता होईए तो महाराज एम कहे छे, अमने परमहंसना सम छे, सोगंध छे। भगवाननी एक एक लीला अने भगवान जेवा मोटा पुरुषो होय एमनी पण एक एक लीला, एक एक क्रिया अनंत जीवोना कल्याण करनारी होय छे। पामर अने पतित जीव एने समझी नथी सकता। ઘુવડને કેમ સમજાવવું કે સૂર્યનું અંજવાળું શું હોય છે, કેવી રીતે સમજી શકાય? બીજાને સમજાવવા માટે આ શાસ્ત્રો જ નથી, આપણી જાતને સમજવા માટે આ શાસ્ત્રો છે। દાદા, હું ઘણી વાર એમ કહું છું, જેણે જેણે જ્ઞાન બીજા માટે વાપર્યું છે ને એ બહુ ઓછા લોકો સફળ થયા છે, પણ જેણે આ જ્ઞાન પોતા માટે વાપર્યું છે ને એ 100% સફળ થયા છે। માટે આપણે આ શાસ્ત્રો આપણા જીવનમાં ઉતારીએ। મહારાજના જે જે ચરિત્રો આવે, પૂજ્ય ગુરુજીની કંઈક અમૃતમય વાત આવે, એ વાતને આપણા જીવનમાં કોઈ રત્ન હોય એની જેમ સંઘરીને રાખી લઈએ। દાદા સરસ વાત આવે છે, જુઓ, ત્યાં શાકભાજીમાં કંકોડા થતા હતા અને તેથી બધા હરિભક્તો તે લાવતા, તેને શ્રીહરિ દેખતા તેથી હરિભક્તોના ઉપર ઘણું ખુશ થતા। કંકોડાના શાકને સારી રીતે સુધારીને સવારે
અને સાંજે તાજા ઘીમાં તળતા એકદમ કોરું શાક કરતા. ખાંડેલું મરચું અને તેજાના થોડા ચડિયાતા નાખતા, તજ અને લવિંગથી વઘાર કરતા, ધાણા, જીરું, કોથમીર, હળદર, મીઠું પણ તેના માપથી નાખતા. આવી રીતે વરણી કેસર જેવા રંગનું શાક બનાવતા. આવી રેસીપી દાદા સાંભળી છે ક્યારે? પાણી આવી ગયું મોઢામાં, બોલો. કેસર જેવા રંગનું શાક અને એકદમ કોરું પાછું, આવું સરસ મજાનું વરણી શાક બનાવતા, રોજ શ્રીહરિને જમાડતા. તે વખતે શ્રીહરિ શાક જમતા તે વખતે અપાર સુગંધ ફેલાઈ જતો. હા, આપણે ત્યાં 64 કળા છે ને, એમાં રસોઈ કરવી ને એ પણ કળા છે. ઘણા તો દાદા શાક બનાવે ને તો ભીંડાનું શાક કર્યું હોય ને તો પરવળનું શાક હોય ને એટલું બધું આવું ચડી ગયું હોય, બરાબર ખબર ના પડે ભીંડો છે કે પરવળ છે કે શું છે. કળા છે આ બધી. વરણી તો પ્રેમથી અને પરમાત્માને રાજી કરવા માટે નિસ્વાર્થ ભાવથી સેવા કરતા, તે રીતે વરણી ભાત ખીચડી કઢી બનાવતા, તેનો ઘણો સુગંધ ચોતર ફેલાતો. તે સમયે સુગંધ લેવાને માટે દેવો આવતા, તેઓ કીડીનું રૂપ લઈને આવતા. જ્યારે શ્રીહરિ થાળ જમીને ઉઠતા ત્યારે નીચે પડેલો અન્ન કણ તેનો પ્રસાદ દેવતાઓ લઈ લેતા, કોઈને તેની ખબર પડતી નહીં. શ્રીહરિ ક્યારેક બોલી બતાવતા કે જુઓ જુઓ આ કીડીઓ રૂપે તો દેવો પ્રસાદ લેવા આવ્યા છે. જ્યારે શ્રીહરિ રમૂજમાં હોય ત્યારે કેટલીક અગમ વાતો પણ કહી દેતા. ગુરુજીએ ઘણી વાર વાત કરી છે, મહારાજે લોયામાં શાકોત્સવ કર્યો ને, પોતાના હાથે શાક બનાવ્યું, એ શાક બધા સંતો ભક્તોને પીરસ્યું. એમાં કોણ જાણે આપણે આ લોયાધામ પરિવારના જેટલા બેઠા છીએ ને, કોઈ કીડીના દેહમાં હશે, કોઈ મકોડાના શરીરમાં હશે, અને એકાદ પ્રસાદીનું બુંદ કોઈકને મળી ગયું હશે ને, એના પરિણામે આજે આપણે આ સ્થાન સુધી પહોંચ્યા છીએ. રાજા વિક્રમાદિત્યની એક બહુ સરસ કથા છે દાદા, પણ મને યાદ એટલું બધું આવે ને આ કથા સામે આટલી બધી લાંબી છે. રાજા વિક્રમાદિત્યને એકવાર જાણવાની ઈચ્છા થઈ કે હું રાજા કયા પુણ્યના પ્રતાપે બન્યો છું. ઇતિહાસની આ એક બહુ સત્ય ઘટના છે. કહેવાય છે રાજાને એના પૂર્વજન્મનું જ્ઞાન કરાવ્યું અને જન્માંતરે કોઈક મહાપુરુષ એના મુખમાંથી એઠો રોટલો નીચે પડેલો, એ એઠવાડનો પ્રસાદીનો રોટલો રાજા વિક્રમાદિત્ય પૂર્વજન્મમાં જમેલા, જેના પરિણામે વિક્રમાદિત્ય રાજા, એટલે કેટલો મોટો રાજા, વિક્રમ સંવત જેના નામે ચાલે છે, કેવું નીતિમય રાજ્ય એને ચલાવેલું દાદા. નેપાળનો સારામાં સારો રાજા પૃથ્વી નારાયણ સહા, હું નામ ન ભૂલતો તો રાજી દેજો, જેણે કાઠમંડુ નગરી વસાવી, નેપાળનું પાટનગર કહેવાય, નેપાળનું સારામાં સારું નગર એટલે કાઠમંડુ, કાઠમંડુ જેને કહેવાય, આ વસાવ્યું. શક્તિશાળી બળવાન રાજા. એની એક ઐતિહાસિક ઘટના છે. રાજ પરિવાર પશુપતિનાથની પૂજા કરવા આવે, પૂજા કરી રોજ ભગવાનની અર્ચના કરે, સાધુ સંતો આવે તેની પણ પૂજા કરે. પિતાની સાથે નાનો આ રાજકુમાર આવ્યો છે અને પરિક્રમાના માર્ગમાં એક મહાત્મા બેઠા છે, પગ લાંબા કરીને દહીં પી રહ્યા છે ખોબામાં લઈને. શિવજીના મંદિરમાં તો દૂધને દહીં અભિષેક માટે હોય, પ્રસાદી જમી રહ્યા છે. આ નાનો રાજપુત્ર પગે લાગે, પ્રેમથી વંદન કરે, પેલા મહાત્માએ પ્રસાદી આપી. અને કહેવાય છે એ રાજપુત્રે એ મહાત્માની એઠી પ્રસાદી પ્રેમથી સ્વીકારી અને પી લીધી. અને સાધુના આશીર્વાદ નીકળી ગયા, જા તારા દ્વારા આખા રાજ્યનો વિકાસ થાય.
નેપાળના ઇતિહાસમાં એ રાજાએ જેવા કાર્ય કર્યા એવા કોઈ ન કરી શક્યા. આપણે ત્યાં મહાપુરુષ દાસ સ્વામી થયા. મૂળ એમનું નામ હતું મહાપુરુષાનંદ બ્રહ્મચારી. કદાચ કોઈને ખબર હોય કે ના ખબર હોય, મહાપુરુષાનંદ બ્રહ્મચારી, બ્રાહ્મણનું શરીર એટલે બ્રહ્મચારીની દીક્ષા મળે, પણ એમને રોજ વસવસો રહે કે આ બ્રાહ્મણના શરીરમાં સંતોની પ્રસાદી તો મળતી નથી, સંતો કરતાં ઊંચું બેસવાનું, સમાગમ કે રાજીપો તો મળે નહીં. જુઓ, કુળ ઊંચું મળ્યું પણ છતાં એમ થયું નહીં, આના કરતાં તો સાધુના ચરણમાં બેસવું ને એ મોટાઈ સાચી છે. તો કહેવાય છે એકવાર ગોપાલાનંદ સ્વામીનું પ્રસાદીનું પાણી હશે, એ પ્રસાદીનું એઠું સ્વામીનું પાણી પી ગયા, સ્વામીની પ્રસાદી પીધી, શાસ્ત્ર પ્રમાણે એને દીક્ષા બદલવી પડે, બ્રહ્મચારીની દીક્ષા કાઢી અને દાસ પંક્તિની દીક્ષા મળી, પણ સ્વામી અતિ રાજી થયા અને સંપ્રદાયમાં જેવા ગોપાળાનંદ સ્વામીએ પરચા પૂર્યા એટલું ઐશ્વર્ય અને સામર્થ્ય બતાવ્યું કોણે? મહાપુરુષ દાસ સ્વામીએ. જેવું ગોપાળાનંદ સ્વામીનું જીવન, એવું જીવન મહાપુરુષ દાસજી સ્વામીનું. એવા સમર્થ સાધુ થયા, કેવા કેવા પરચાઓ સ્વામી પૂર્યા છે, કેવા કેવા પરચા તમે ઇતિહાસમાં વાંચો ને આપણી બુદ્ધિ ટૂંકી પડે. એટલે આ કહું છું, શ્રીજી મહારાજ જ્યારે અતિ પ્રસન્ન હોય ને ત્યારે રમૂજમાં આવી બધી અગમ વાતો કહેતા, પણ એ કોને ગમ પડે? જે મુમુક્ષુ હોય એને ગમ પડે, બાકી બધાને તો ઉપરથી જાય. પૂજ્યપાદ ગુરુજી અહીંયા પધારે, આપણે જાણીએ છીએ, જુઓ કેવી કેવી વાતો કરે. બરાબર, રાજી હોય ત્યારે આપણે નાયગ્રા ફોલ્સ ગયા, ગુરુજીને ખૂબ ઈચ્છા હતી કે નાયગ્રાના પાણીમાં એકવાર ઠાકોરજીનો અભિષેક કરવો છે, અને કર્યો, અને ગુરુજી બોલ્યા કે આ પાણીમાં કેટલા જીવ જંતુઓ છે, આ પાણી કેટલા લોકો સુધી પહોંચવાનું છે. એ તમામને આજે પુરુષોત્તમ નારાયણનો યોગ થયો, ક્યારેક ને ક્યારેક એક દિવસ એ પણ આ લોયાધામમાં કે કોઈ પણ ધામ દ્વારા અક્ષરધામ સુધી પહોંચવાના. મોટા પુરુષોના આવા મોટા સંકલ્પના પ્રતાપે જ જીવ પ્રાણી માત્ર ભગવાન સુધી પહોંચી રહ્યા છે. પ્રગટ સ્વરૂપનો જેને નિશ્ચય હોય અને શ્રીહરિની વાતમાં જેને પ્રતીતિ હોય તેને શ્રીહરિ અગમ વાતો કહેતા, પણ જેને પ્રગટના સ્વરૂપમાં નિશ્ચયમાં સંશય હોય તેની આગળ શ્રીહરિ એવી અગમ વાતો કહેતા નહીં. પ્રગટ સ્વરૂપ નિશ્ચય હોય જાય, પ્રતીત વાત મે હોય તાય, પ્રગટ સ્વરૂપ નિશ્ચય હોય જાય, પ્રતીત વાત મે હોય તાય, નિશ્ચય મે હોય સંશય જેહિ, અગમ વાત હરે કહતન તેહી. જેને ભગવાનની વાતમાં સંશય હોય ને એને મહારાજ વાતો કહેતા નહીં. હવે બધા માણસે સાંભળવા જેવી વાત આવે છે, ત્યાગીને કામ લાગે, ગ્રહસ્થને કામ લાગે, દરેક મોટા માણસોને કામ લાગે એવી વાત છે. તમે તમારા ઘરમાં જો મોટા માનતા હો તમને તો આ વાત ધ્યાનથી સાંભળજો. જે જીવ જેવું પાત્ર હોય તેની આગળ શ્રીહરિ તેવી વાત કરતા. હવે સામે મહિમાનું પાત્ર જ ન હોય ને તમે મહિમાની ઊંચી ઊંચી વાતો કરો, તેમાંથી મહિમાની વાતો ન થાય, એમાંથી તકરાર થાય, ઝઘડો જ થાય. સાચી વાત ને કે નહીં? સત્સંગના અગમ અને અલૌકિક જે રહસ્યો સત્સંગમાં અલૌકિક ઘટનાઓ તો અનંત થતી હોય, પણ પાત્રતા વિના તે હૃદયમાં ઠરતી નહીં. આવી ઘટના સત્સંગમાં રોજ ઘટતી, પેલા ઘટતી એમ નહીં, આજે પણ ઘટે છે. ભગવાન ને ભગવાનના સાધુના પ્રતાપે આજે હજારો લોકો અનુભવે છે ભગવાન પ્રગટ છે, આજે અનુભવે છે. ગુરુજી પધાર્યા આપણે જાણીએ છીએ, કેટલા બધા ભક્તોને રમૂજમાં ગુરુજીએ ખાલી વાત કરેલી
કે ભગત તમે નવું ઘર લીધું, નવા ઘર થઈ ગયા, કલ્પના નહોતી કરી, આપણે જાણીએ છીએ. સંત બોલે તે ભેળો હું બોલું રે, કેવી સરસ મહારાજ વાત કરે છે. જુઓ, જે સો પાત્ર હોય જીય જાહે, તે સેવાત કરત હરિતાહે, અગમ વાત સતસંગ મે અનંતા, પાત્ર બિન ન ઉર રખંતા. પાત્રને જોયા વિના જે વાત કરે ને, એ વાત ઉગતી નથી, પણ એ વાત ઉદાસીનતા કરે છે. ઉલટાની શું કરે છે? ઉદાસીનતા. ખીરના જેવો સ્વાદ બીજા કોઈ ભોજનમાં નથી, પણ એ ખીર કૂતરાના પેટમાં ટકે નહીં. તમે દયા કરીને કૂતરાને ખીર આપો, તમારી દયા સાચી, પણ કૂતરાને શું થશે બોલો? તમે બાબુ કાકા મેડિકલના પ્રોફેસર હો, પણ અત્યારથી મોક્ષની મેડિકલની વાતો ચાલુ કરો તો શું થાય? શું થાય? જીવનમાં એક સૂત્ર હંમેશા યાદ રાખો. બધા કથા સાંભળનારા, જે મા બાપને દીકરા જોડે તકરાર થતી હોય, બધા માતા પિતા, જે રાજાને, જે ગુરુને, બધા માટે વાત મણાવવાની છે. નાનો માણસ ક્યારેય પણ મોટા માણસને સમજી નથી શકવાનો. જો એ સમજી શકે તો મોટો બની જાય. એટલે હંમેશા શું કરવાનું છે? મોટા માણસે જ નાના માણસને સમજવાના છે. અમેરિકાનું પ્રસિદ્ધમાં પ્રસિદ્ધ પુસ્તક 7 Habits of Highly Effective People, સ્ટીફન કવિનું, 7 Habits of Highly Effective People, અમોઘ પ્રતિભાશાળી વ્યક્તિની 7 આદતો, એમાંની એક, ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. તે લોકો હંમેશા એવો પ્રયત્ન કરતા હોય, પહેલા અમે સામેવાળાને સમજીએ. જોયું તમે? શ્રીજી મહારાજ પોતે ભગવાન છે, છતાં પણ પાત્રનો વિચાર કરીને વાત કરતા. અને આજે કોઈ માણસ પાત્રનો વિચાર કરે છે ખરા? એટલે તો બોલા ચાલી નફડા તફડી, તરત ઉલટી થઈ જાય. મનુષ્ય માટે ઘી અમૃત સમાન છે, પણ જો કીડાને આપે તો? કીડા માટે તો ઘી ઝેર જેવું છે. તેમ કુપાત્રના અંતરમાં શ્રીહરિની અગમ વાતો ટકતી નથી. ઓળખ્યા વિના કુપાત્રને જો કોઈ ગુપ્ત જ્ઞાન આપવામાં આવે, તો તે તેનો જીવનભર દુરુપયોગ કરવાનું કરવારૂપ તેનું અતિશય અપમાન કરે છે. પોતાનો પુત્ર હોય તો પણ, તે જો કુપાત્ર હોય તો તેને પોતાનો જીવ ન આપવો, પોતાનું ગુપ્ત જ્ઞાન ન આપવું, પોતાનું રહસ્ય ન કહેવું, અને જો આપવામાં આવે તો તે પુત્ર રહેતો નથી પણ શત્રુ બની જાય છે. આ અંગે કોઈ સંશય નથી. મેથાણ ગામમાં શ્રીજી મહારાજે વાત કરી. બોલો, આપણા ધર્મશાસ્ત્રમાં 2 ભાગ છે, ધર્મશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર. નીતિશાસ્ત્રમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જેનું નામ ચાણક્ય નીતિ, વિદુર નીતિ, આ બધી નીતિ છે. શ્રીજી મહારાજે પણ વિદુર નીતિને હંમેશા સાથે રાખી. વિદુરજીએ પણ આ વાત કરી છે, પણ ચાણક્યનો સીધો શ્લોક, મૂર્ખ શિષ્યોપદેશેન દુષ્ટ સ્ત્રીભરણેન ચ દુઃખિતૈહિ સંપ્રયોગેણ પંડિતોપ્યવસીદતિ. જ્ઞાની માણસ પણ દુઃખને પામે છે, અજ્ઞાની તો દુઃખને પામે જ છે, પણ જ્ઞાની પણ દુઃખને પામે છે. ક્યારે? જો જ્ઞાની હોય ને સાધુ હોય તો ક્યારે દુઃખને પામે? મૂર્ખ શિષ્યોપદેશેન, સમજી ગયા ને તમે, તો દુઃખને પામે. ગ્રહસ્થ હોય અને જ્ઞાની હોય તો દુઃખને ક્યારે પામે? મારે જાજા માણસોને સમજાવી દેવું છે, જાજા માણસોને કલ્યાણ કરી દેવું છે, આવી ભાવના બીજાના કલ્યાણ કરવાની જ્યારે સાધુના હૃદયમાં જાગે ને, એ દુઃખી થવાનું. ગ્રહસ્થ હોય, જ્ઞાની હોય, પંડિત હોય, પણ દુષ્ટ સ્ત્રી ભરણે ન ચ, પત્ની દુષ્ટ આવી જાય, એના ઉપર દયા કરે, મોહ કરે, પતિ ગઈ વાત. પત્ની છે પણ દુષ્ટ છે, એ દયાને પાત્ર પણ નથી ને મોહને પાત્ર પણ, સાવધાનીથી કામ લેવું પડે. ચાણક્ય બોલે છે, અને એના કરતા આગળ બંનેને ત્રીજું દુઃખ થવાનું સાધન શું? દુઃખિતૈહિ સંપ્રયોગેણ,
અતિ દુખિયારા માણસની તમે રોજ વાતો સાંભળો ને તો પણ તમે દુઃખી થાવ. અમે સંતો ઘણીવાર કેમ દુઃખી થઈ જઈએ? જે અમારી પાસે આવે ને એ ફાઇલ ખોલે, એ કઈ ફાઇલ? ડોક્ટર પાસે એ માણસ જ જાય જે બીમાર હોય, અને સાધુ પાસે એ માણસ જ આવે જે દુઃખી હોય. અરે દાદા, ફાડી નાખે એવા દુઃખ બોલો. ઘણા દુઃખ સાંભળીને એમ કહેવાનું મન થાય, ભગત તમે હવે તમારા પૂરતું રાખો, અમારી પાસે ક્યાં બધું ખોલો છો તમે. આ કથા બહુ સમજવા જેવી છે. પાત્રતા એટલે લાયકાત, લાયકાત એટલે ક્વોલિફિકેશન. ક્વોલિફિકેશન હોય તો જ વાતને પચાવી શકે, એટલે કે સમજી શકે. આપણા ગુજરાતી સાહિત્યમાં ગંગા સતી થયા, તમે નામ સાંભળ્યું હશે. ગુજરાતના ગામડાના સ્ત્રી પણ કેવા સમૃદ્ધ હતા. 14મી કે 15મી સદીમાં લગભગ એ થયા. ઇતિહાસ પ્રમાણે બહુ જાજો ઇતિહાસ નથી મળતો, પણ આ અભણબાઈ શું લખીને ગયા ને તમે વાંચો ને. એક નાનું ભજન મારે વાંચવું છે. ગંગા સતીનું એક ભજન છે. કુપાત્રની પાસે વસ્તુ ન વાવીએ પાનબાઈ, એ સમજીને રહીએ ચૂપ. અમુક જગ્યાએ મૌન રાખવું ને બહુ મહાન તપ છે. ચીનની એક કહેવત એમ છે કે માણસને બોલવાનું કુદરતી રીતે આવડી જાય છે. 2.5 વર્ષ 3 વર્ષ થાય એટલે છોકરો બોલતો થઈ જાય. બોલવાનું કુદરતી રીતે આવડી જાય છે, પણ ક્યાં મૂંગા મરવું એ મરતા સુધી આવડતું નથી. સમજી ગયા દાદા તમે? ક્યાં ચૂપ રહેવું મરતા સુધી નથી આવડતું. કુપાત્રની પાસે વસ્તુ ન વાવીએ પાનબાઈ, એ સમજીને રહીએ ચૂપ રે. એ લાલચ આપે ને કરે દ્રવ્યના ઢગલા. ચેલા હોય, અઢળક સંપત્તિ આપતા હોય, ભેટ આપતા હોય, હા, તમારો દીકરો હોય, જાજા પૈસા કમાઈને લાવતો હોય, લાલચ આપે ને કરે દ્રવ્યના ઢગલા, ભલે હોય શ્રીમંત કે ભૂપરે, કુપાત્રની પાસે વસ્તુ ન વાવીએ પાનબાઈ. કુપાત્રની આગળ તમારું દિલ ના ખોલો. ભજની જનોએ ભક્તિ મારે પાનબાઈ, જેને ભજન કરવું હોય એને શું કરવું? એને ભક્તિ મારે. આ પાનબાઈ એટલે કોણ અને ગંગા સતી એટલે કોણ થોડું જાણી લઈએ. કહેવાય છે સૌરાષ્ટ્રમાં રાજપરા ગામમાં વાઘેલા રજપૂતમાં એમનો જન્મ થયેલો. ભાવનગર નજીક સમળિયાલા નામનું ગામ, ત્યાંના ગિરસદાર કહળુ સંઘ અથવા કહળુ ભા એની સાથે એમનું લગ્ન થયેલું. પણ પતિ અને પત્ની પૂર્વનો કોઈ મહાન મુક્ત આત્મા હશે. સાધુ સંતોમાં અપાર ભાવ, દરિદ્રોની સેવા કરે, નાનું એવું ઘર, સંતો આવે સંતો માટે ઘર ખુલ્લું કરી દીધું, પોતે ખેતરમાં ગામની બહાર રહેવા જતા રહ્યા. અપાર દાન ધર્માદો કરે, લોકોની સેવા કરે. યશ વધ્યો દાદા, પ્રતિષ્ઠા વધી, જીવનમાં યાદ રાખવા જેવું છે. ખુદા તારે કસોટીની પ્રથા સારી નથી હોતી, અને સારા છે જગતમાં તેની દશા સારી નથી હોતી. ક્યારે કોની કસોટી ભગવાન કેવી રીતે લેવાના નક્કી જ નથી. અને શાસ્ત્રો એમ કહે છે શ્રેયાંશી બહુ વિઘ્નાની, સારા કામમાં 100 વિઘ્ન આવે, ખરાબ કામમાં નથી આવતા. સારા માણસોની કસોટી. આ 2 જણા ગરીબ ખેતરમાં રહે, ઘર તો સાધુ માટે આપી દીધું, ધર્મશાળા બનાવી દીધી, પ્રતિષ્ઠા વધી, યશ વધ્યો. કહેવાય છે ને ટીકાનો ટેક્સ ચૂકવ્યા વિના કોઈને મોટાઈ મળતી નથી. ગામના માણસોએ જાત જાતના આક્ષેપો નાખ્યા, એટલા બધા વિક્ષેપો કરાવ્યા. એકવાર ખેતરમાં ગાય મરી ગઈ, આક્ષેપ નાખ્યો ગાયને મારી નાખી,
મુખ મેં રામ, બગલ મેં છુરી, ગાયને કાપવાની અને રામની વાતો કરવાની, કીડીને દુખવે નહીં એવા જીવ ઉપર આક્ષેપ કેવો મોટો? ગાયને મારવાનો. અને એ જમાનામાં ગૌ હત્યા એટલે જાણો છો ને તમે, કહેવાય છે, આ ઇતિહાસમાં લખેલી ઘટના છે. એટલે કહું છું, કહળુભા દરબાર, એને એટલું બધું દુઃખ લાગી ગયું, અમારા હાથે ગૌ હત્યાનું પાપ થાય એવું કોઈ કહે ને એ કેમ સાંભળી શકીએ? રડી પડ્યા, ઘૂંટણિયાભર થઈ ભગવાનને પ્રાર્થના કરી. ભગવાનની પ્રાર્થના સાંભળી આખું ગામ ઊભું છે, ગામનું પંચ ઊભું છે, જુરી ઊભી છે, નિર્ણય કરવાનો છે બોલ ત્યાં પાપ કર્યું છે કે નહીં. શું જવાબ આપી શકે, શું પુરાવો છે? હાથ જોડીને રડી પડ્યા કે જો હું સાચો હોઉં તો ગાય જીવતી થાય, બસ મારનાર કોણ છે મારે નથી જાણવું, કોણે મારીએ નથી કેવું, પણ જો હું સાચો હોઉં, ગાયને ન મારી હો તો મારા સત્યના બળે ગાય જીવતી થાય. બોલી ગયા અને ભગવાનની વાણીમાં ભળ્યા, સંત બોલે તે ભેળો હું બોલું રે, ગાય જીવતી થઈ. હવે તો ગામના માણસોનું બોલવાનું બંધ, બધાના મોઢા સિવાય ગયા, જય જયકાર થઈ ગયો. ચારે બાજુ એક તો યશ હતો, હવે તો ચારે બાજુ યશ વધ્યો. રાત દિવસ લોકોની ભીડ જામે, હા, પણ કહળુભા દરબારના હૃદયમાં લાગી આવ્યું. દરબાર હતા ને, ક્ષત્રિય હતા ને, સૂર્યવંશી હતા ને, મારા હાથે ગૌ હત્યાનું પાપ સમાજમાં લખાય કેમ ચાલે, દુઃખ લાગી ગયું. ગંગા સતીને કહ્યું, મારે જીવવું નથી, મારે જીવતા સમાધિ લેવી છે. ગંગા સતી કે હું પતિવ્રતા, તમે મરો તો મારે કેમ જીવાય? નહીં, આપણા ઘરમાં એક પુત્ર વધુ પાનબાઈ આવી છે, આપણી પાસે આ દિવ્ય જ્ઞાન છે, તું એને સમજાવે છે, તારો સ્ત્રીનો દેહ એનો સ્ત્રીનો દેહ, તું એને બ્રહ્મજ્ઞાન આપી દે એકવાર, પછી તું દેહ સમાધિ લેજે, પણ મારે નથી જીવવું. ભગવાનને પ્રાર્થના કરી જીવતા સમાધિ લીધી, દેહ છોડી દીધો. આ દુનિયામાં જીવવા જેવું છે નહીં, આ દુનિયા માને તો પણ ઉપાધિ છે, અપમાન કરે તો પણ ઉપાધિ છે. સન્માન થાય ને ડોલે નહીં, અપમાન થાય તો બોલે નહીં, સન્માન થાય તો ડોલે નહીં અને અપમાન થાય તો બોલે નહીં. આનું નામ સંત, આનું નામ સંત. પહેલા લોકોએ અપમાન કર્યું ત્યારે પણ દુઃખ આવ્યું, પછી માન એટલું બધું વધ્યું, પ્રતિષ્ઠા એટલી બધી વધી, દુખિયારા માણસો ચારે બાજુ તૂટી પડ્યા. ભગતને થયું આ પ્રસિદ્ધિ છે ને એ પણ અમારા જીવનમાં અસિદ્ધિ જ છે, આ પ્રસિદ્ધિ શું કામની? કેવું સરસ ગંગા સતી લખે છે, જો, ભજની જનો એ ભક્તિ મારે પાનબાઈ કરવો સ્મરણ નિરધાર. જેણે ભક્તિ કરવી હોય ને એને તો ભક્તિમાં રહેવું, એ બહુ પ્રસિદ્ધ થવા જાય તેની પ્રસિદ્ધિ એ અભિશાપ બની જાય. આપણા સંતોને ભક્તો પ્રસિદ્ધિથી દૂર રહેતા, પ્રતિષ્ઠાથી દૂર રહેતા. પ્રતિષ્ઠા તું શું કરી વિષ્ટા, ચૈતન્ય મહાપ્રભુએ લખ્યું, પ્રતિષ્ઠા તું શું કરી વિષ્ઠા. આપણો યશ વધે છે, લોકો વાહવા કરે છે, કીર્તિ વધે છે, ત્રણ પ્રકારના મોહ ખરાબમાં ખરાબ શાસ્ત્રમાં લખ્યા. એક નામનો મોહ, કયો? મારું નામ કોઈક બોલે, બોલો, 500 માણસ બેઠા પણ એકનું નામ બોલાય તો? એ હરિભગતે બહુ ઇનોસન્ટ રીતે મને કહ્યું કે સ્વામી તમે આમ કથામાં ક્યારેક અમારું નામ લો ને અમારું લોહી વધી જાય. બોલો, મેં કીધું બાપરે બાપ, જોજો આપણે લાઈવ કથામાં ક્યારેક યાદ કરીએ ને, મને કે તમે અમારું નામ લો ને સ્વામી, તો એનો મતલબ કે નામ લેવાય તો લોહી વધે છે, તો નામ નહીં લેવાય તો નક્કી થઈ ગયો ને, તો ઘટવાનું, એટલે સાવધાન ભાઈ. ત્રણ મોહ ખતરનાક નામનો. એક સરસ વાત છે, એક ભાઈનો છોકરો ખોવાઈ ગયો મેળામાં, છૂટો પડી ગયો. કોઈ ખમણની દુકાનવાળા હશે ને, છોકરો રડતો રડતો કોઈને મળ્યો, એટલે મોટો મેળો, અને એમાં માઇકમાં જાહેરાત કરવામાં આવી. કુંભના મેળાની જ લગભગ વાત છે કે ફલાણા ખમણવાળાનો દીકરો અહીંયા સ્ટેજની પાછળ રડે છે, એ જ્યાં હોય ત્યાંથી આવીને લઈ જાય. પેલા ખમણવાળા ભાઈ સાંભળે, એને બે ત્રણ જણાએ કીધું, ભાઈ તમારો દીકરો રડે છે, તો કે દીકરો છાનો રહી જશે, આપણી જાહેરાત ક્યારે થાય આટલા બધા માણસોમાં? લો, પહેલો મોહ નામનો.
એના કરતા ખતરનાક હજાર ગણો, કરોડ ગણો, લાખ ગણો, જેટલો માપો એટલો બીજો મોહ છે, રૂપનો. કેનો? નામ, રૂપ અને યસ. નામ કરતા ખતરનાક રૂપનો મોહ. હું રૂપાળો, હું સુંદર લાગો છું. તમે વિચારો, અત્યારે આખી દુનિયામાં કેટલા કોસ્મેટિક પાવડર વપરાય છે ને. કાળા માણસો બાથરૂમમાં સાબુ ઘસતા હોય ને, સ્વામી રામદેવજી બહુ સરસ એક પ્રવચનમાં વાત કરી હતી કે આ દુનિયાની દરેક કંપની વાળા ધોળા સાબુ શું કામ બનાવ્યો ખબર તમને? બાકી આપણું ઉપટમ જે દેશી જે આવતું નાવાનું, બરાબર, કાળું આવતું. બહુ સરસ સ્વામી રામદેવજી, તમારી માનસિકતા આ લોકો પકડી લીધી છે કે તમને ગોરા દેખાવું, ગોરા થવું ગમે છે એટલે ધોળા જ સાબુ બધા બહાર પાડે છે, એટલે વધારે ઘસે. શું કામ? કે કદાચ આ સાબુનો રંગ આપણામાં રૂપનો મોહ, અને રૂપના મોહ કરતા પણ યશનો મોહ સૌથી કાતિલમાં કાતિલ. નામનો મોહ ક્યારેક ટળે, રૂપનો મોહ ક્યારેક ટળે, યશનો મોહ માણસ વૃદ્ધ થઈને મરણ પથારી જાય ને તો પણ ટળતો નથી. આ વાત કોઈને સમજાય નહીં. જે ભગવાનના એકાંતિક ભક્ત થાય, અક્ષરધામના દરવાજા સુધી પહોંચે, એ સમજી શકે એવી વાત. કહળું ભા દરબારની પ્રતિષ્ઠા સારી રીતે વધી છે, ખરાબ રીતે નહીં. પણ એટલા બધા માણસોની હવે તો ભીડ જામી, પરચાની માટે આવે ને બધા. મેં શું કહ્યું? ત્રણ રીતે દુઃખી થાય. મૂર્ખ શિષ્યને ઉપદેશ આપવાથી, કા દુષ્ટ સ્ત્રી ઉપર દયા કરવાથી, કા અત્યંત દુખિયારા માણસો સાથે. એટલા દુખિયારા માણસો તૂટી પડ્યા ચારે બાજુથી, ભગત તમે તો ગાયને જીવતી કરી, તમારાથી શું ન થાય? તમે તો ભગવાન જેવા છો, અમારું આટલું કામ, અમે આ રીતે દુઃખી છીએ. ભગતને થયું આ પ્રતિષ્ઠા સારી નથી. પેલું પણ દુઃખ હતું, આ પણ દુઃખ છે. જીવતા સમાધિ લઈ લીધી. ગંગા સતી પણ પતિવ્રતા હતા, મરવા તૈયાર થયા, ના પાડી. તું પુત્રવધુ પાનબાઈને બ્રહ્મજ્ઞાન આપી દે, તને મને લાગે એ સત્યને સમજી ગઈ પછી તું છૂટી, ત્યાં સુધી મારી આજ્ઞા છે. કેવા આપણે ત્યાં આ બધા ગ્રહસ્થ ધર્મો છે. કયા ધર્મ છે? તમે ગ્રહસ્થાશ્રમમાં ચાર જણા છો, એક ભગવાનને ભજી લે અને બીજા નથી ભજતા, તો શાસ્ત્ર પ્રમાણે તમારી જવાબદારી છે. એટલા માટે પુત્ર પાપ કરે તો એનો અડધો હિસ્સો પિતાને મળે છે. કેમ? કે પિતા એને સમજાવવો જોઈએ, રોકવો જોઈએ, ગમે તે રીતે કરવું જોઈએ. પત્ની જો પાપ કરે તો એમાં હિસ્સેદાર કોણ બને છે? પતિ બને છે. સત્સંગી જીવનમાં પણ વાત આવે છે. આપણે હાથ ઊંચા કરી દઈએ એમ ચાલે એમ નથી. આ જવાબદારી છે. શું છે? આ જવાબદારી છે. ઘણા ગ્રહસ્થ સંતો પાસે કે સ્વામી, મેં તો જો છોકરાને કહી દીધું તું તારું જાણ ને હું મારું જાણું, મારે કઈ લેવા દેવા. અરે ભાઈ, એમ બોલવાથી કઈ છૂટી નથી જવાતું. એને નરકમાં જવું તો ભલે જાય સ્વામી, લો. એટલે ભલે માણસ તો બેઠો બેઠો સાફ કામ આપે છે ને. આ અણસમજણ છે, આ ગ્રહસ્થોની અણસમજણ છે. આવી બોલે છે એની વાતમાં અહંકાર પણ છે, અજ્ઞાન પણ છે. આ કથા પણ એ સમજાવે છે. તમારા ઘરમાં કોઈ પણ પાત્ર આવ્યું છે તો એને એન કેન પ્રકારે ભગવાનના માર્ગમાં લઈ જવું એ તમારી છેલ્લે સુધીની જવાબદારી છે જ. કહળુભાઈ તો સમાધિ લીધી, ગંગા સતીને સોંપી દીધું. ગંગા સતી એને પણ ઉતાવળ છે કે વહેલા મારે પણ ધામમાં જવું છે. એટલે પુત્રવધુ પાનબાઈ પરવારે, એટલે સાસુ ને વહુ બંને બેસે. સાસુ ને વહુનો કેવો સંબંધ હશે જો. આ બધા ભજનો જેમણે લખ્યા ને, રોજ એક નવું ભજન એને સંભળાવે. 52 દિવસ સુધી એમણે ભજનો સંભળાવ્યા. બધા ભજન પાનબાઈને યાદ થઈ ગયા, લોકમાં ગવાતા થઈ ગયા. એમને લાગ્યું કે હવે બધું બરાબર થઈ ગયું. અને 53મા દિવસે ગંગા સતીએ સમાધિ લઈ લીધી. એ 52 ભજન જે ગાયા એમાંનું એક ભજન, ભજની જનોએ ભક્તિ માં રહેવું, એ કરવો સ્મરણ નિરધાર, અજ્ઞાની આગળ નવ ઉચ્ચારવો, અજ્ઞાની આગળ નવ ઉચ્ચારવો, બાંધવા સુરતા કેરાતાર.
ભગવાનમાં સુરતા એકતા, ભગવાનમાં એકતા કરવી હોય તો અજ્ઞાની પાસે બહુ જ્ઞાનની વાતો કરવી નહીં. ઉપદેશ દેવા તો પ્રથમ, ઉપદેશ દેવા તો, ઉપદેશ જેને દેવો હોય ને અમારી જેમ બહુ બોલ બોલ કરવું હોય ને, ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી પાનબાઈ. ઉપદેશ દેવા પહેલા પોતાના જીવનમાં એ ઉપદેશ ઉતારવો, પોતાના જીવનમાં ભક્તિ દેખાડી દેવી, એટલે બોલીને નહીં પોતાના જીવનમાં. ઉપદેશ દેવા તો પ્રથમ ભક્તિ દેખાડવી પાનબાઈ, અને ગાળી દેવો તેનો મોહ. આપણા જીવનમાં ભક્તિ દેખાડી સામેવાળો વ્યક્તિ હોય ને એના જીવનમાં મોહ હોય ને, અજ્ઞાન હોય ને, એને ટાળી નાખો. ઉપદેશથી નહીં, જીવન જીવીને. દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે, દયા કરીને તેને પાત્ર બનાવો ત્યારે, રાખવો એમાં ઘણો સ્નેહ, એ રાખવો એમાં ઘણો સ્નેહ. રે કુપાત્રની પાસે વસ્તુ ન વાવીએ પાનબાઈ. ઘણી વાર સભામાં વાત કરું છું, દયા, સ્નેહ અને વિશ્વાસ ત્રણેય મહાન સદગુણ છે, પણ તેમ છતાં આ દરેક સદગુણમાં આપણે શીખવું જોઈએ. દયા દરેક ઉપર કરો, વાંધો નથી, પણ સ્નેહ કે હેત પાત્ર જોઈને કરો. પાત્ર જોયા વિના જો હેત કર્યું ને મરી ગયા. શું આવ્યું? દયા કરીને પેલા દયા કરો, તેને પાત્ર બનાવવો. દયા કરી આપણા જીવનમાં જીવન જીવીને પછી ઉપદેશ આપીને એને પાત્ર બનાવો. કેવી રીતે? એનો મોહ ગાળીને. મોહ જેનો ટળી ગયો છે, પાત્ર જે બની ગયો છે, ત્યાર પછી શું કરવું? રાખવો એમાં ઘણો. ત્યાર પછી શું કરવું? એમાં સ્નેહ કરવો. અને આજે આવું વિચારીને કોઈ હેત કરે ખરા? મોહ ટળી જાય એમાં હેત કરે કે મોહને લીધે જ હેત કરે છે? છેલ્લી કડી તો અદ્ભુત લખી છે. સંશય ટળે ને મનડું ગળે ને, સંશય ટળે ને મનડું ગળે પાનબાઈ, હે રાખે નહીં કોઈના પર દ્વેષ. રે ઉપનિષદના મંત્રો સીધે સીધામાં આવી ગયા. સંશય ટળે ને મનડું ગળે ને પાનબાઈ, રાખે નહીં કોઈના પર દ્વેષ. રે ગંગા રે સતી એમ બોલિયા પાનબાઈ, એવાને દેખાડવો હરિનો દેશ, એવાને દેખાડવો હરિનો દેશ. રે એવાને દેખાડવો હરિનો દેશ. રે આવી રીતે પાત્ર બને. દયા પેલા કરો, પણ પાત્ર બને પછી પ્રેમ કરો. પ્રેમ કરીને જીવન જીવીને બતાવો, અને બતાવતા બતાવતા એનો મોહ ટળે, સંશય ટળે, મન ગળી જાય, મનનું ધાર્યું મૂકી દે, કોઈ ઉપર રાગ અને દ્વેષ છોડી દે, આટલું થાય ને ત્યાર પછી ગંગા રે સતી એમ બોલિયા. ત્યારે ગંગા સતીએ કહ્યું, એવાને દેખાડવો હરિનો દેશ. રે પછી એને ભગવાનના ધામની વાત કરવી. અને આપણે શરૂઆતથી ચાલુ કરીએ, ભાઈ એક પગ પૃથ્વી ઉપર ને બીજો પગ, તમે લાખ ડોલર આપી દીધા ને ધન્ય છે તમને, લો તમારી હાથ પેઢી અક્ષરધામમાં બેસી જવાની. પાત્રતા કેવી રીતે આવે એની આ વાત છે. બહુ કડવી આ બધી વાતો છે, અમે સંતો પણ ઘણી વાર આવી ભૂલ કરતા હોઈએ છીએ. પાત્રતા જો માણસમાં નથી હોતી ને, એક બે મહારાજની વાત સાંભળો, પછી તમને બીજી વાત એક કરું. કોઈ મનુષ્ય ઘણા હેતથી સર્પને 100 વર્ષ સુધી દૂધ પાયા કરે, જ્યાં સુધી તે પાસે ત્યાં સુધી તે ખુશ રહેશે, પણ જો તેને છોડશે તો તરત દૂધ પાનાર્યાને જ એ સર્પ કરડશે.
તેમ પોતાનો નજીકનો સંબંધી હોય ને પણ જો કુપાત્ર હોય તો તે પ્રગટ પ્રભુના નિશ્ચયરૂપી અગમ વાતનો પણ દુરુપયોગ કરશે. તમે એની આગળ ભગવાનના મહિમાની નિશ્ચયની વાતો કરી છે, પણ એ કુપાત્ર છે ને એને એમ જ લાગશે આ બધા મળત્યાઓ છે, એકબીજાના સ્વાર્થને સિદ્ધ કરવા માટે આ બધી વાતો કરે છે, એ વાતને પચાવી શકશે નહીં. આવી તો અનંત વાતો છે, લખતા લખતા ક્યાં સુધી લખવું? જે મનુષ્ય સત્સંગ કરે છે તે ક્યારે ગુણ અર્થાત રહસ્યમય અગમ વાતને છોડતો નથી, એ ક્યારે કૃતજ્ઞ બનતો નથી. જેનો જેવો સ્વભાવ હોય તે રીતે શ્રીહરિની અગમ વાતો સાંભળીને તેમને દબાવવા આવતા અને બીજા ઘણા લોકો શ્રીહરિની દેશી કાઢતા, એટલે શ્રીજી મહારાજને ઘણા લોકો શ્રીજી મહારાજને પણ જે દ્વેષી માણસોએ દબાવવા આવતા, મહારાજની નકલ કરતા, એ પણ પોતાના મહિમાની વાતો પ્રવર્તાવતા, પણ તે તરત ઉડી જતા, ખતમ થઈ જતા. કારણ કે આ તો ભગવાન છે, એ પોતે પોતાનો યશ પ્રગટાવતા નથી, એની મેતે પ્રગટ થઈ જાય છે. બાકી ભગવાન તો પોતાના ઐશ્વર્યને છુપાવીને બેઠા છે, કોઈ પાત્ર હોય એની આગળ વાતો કરતા, એને સમજાવતા. કેવી સરસ મહારાજે વાત કરી પાત્ર જોઈને. મેં હમણાં ઘણા સમય પહેલા એક વાત કરેલી, ઝવેરચંદ મેઘાણીએ આ લખેલી વાત છે, સત્ય ઘટના છે, જેતપુરનો ઇતિહાસ છે, જૂના સંતોએ પણ કોઈક જગ્યાએ એનો ઉલ્લેખ કર્યો છે. જેતપુર ગામનો પૂનમ્ય મોચી, એને સાધુએ આશીર્વાદ આપ્યા, સાધુ રાજી થઈ ગયા. સાધુ તો ભાઈ અલમસ્ત સંત ફકીર, જો આનંદ સંત ફકીર કરે ઓ આનંદ નાહી અમીરી મેં. આ પૂનમ્ય મોચી ઉપર કોઈ બાવાજી, કોઈ સિદ્ધ ગિરનારમાં જેણે તપશ્ચર્યા કરેલી એવો સાધુ આ મોચી ઉપર રાજી થઈ ગયા, મોચીડા ઉપર. બોલ તારે જે જોઈએ તે આપો. મોચી કે બસ બાપજી તમારી પાસે જે સિદ્ધિ કે ખારી આપી દો. આ મહાત્મા એક મંત્ર આપ્યો, તું આ મંત્ર બોલીશ ત્રણ જીન આવશે, ભૂત પ્રગટ થશે, અને તું જે કામ દુનિયાનું સોંપીશ એ બધું તારું કામ કરશે. આ પૂનમ્યા મોચી ને આ કઈ વાત બહુ સમજાણી નહીં, પણ મંત્ર લઈ લીધો, સાધુની સેવા પણ કરી, દાન દક્ષિણા પણ આપી, રાજી પણ ખૂબ કર્યા, સાધુ જતા રહ્યા. આ પૂનમ્ય મોચી રાત્રે સૂતેલો, ઊંઘ આવે નહીં, કામાતુર બન્યો, કામાધીન બન્યો. એને થયું પેલા સાધુએ મંત્ર આપ્યા, પ્રયોગ કરીએ. મંત્ર બોલો, ત્રણ ભૂત સામે જીન હાજર, કાળા ડિબાંગ, બોલો શું આજ્ઞા છે. એકવાર તો ડરી ગયો, પણ કામી માણસ, પાપી માણસ, દુષ્ટ માણસ, એને શું કીધું ખબર? દિલ્હીમાં શાહજાદો છે ને, એની દીકરીને લાવી દે મને. આ સત્ય ઘટના છે, ઇતિહાસમાં ક્યારેક નજર કરજો તમે. જેતપુરનો અભેલવાળો કેવી રીતે કપાઈ મર્યો, આખું જેતપુર કેવી રીતે કપાઈ મર્યું, કેટલી મોટી દુર્ઘટના ઘટી ગઈ એક માણસના પાપે. કોના? પૂનમ્યા મોચીના પાપે. અને પાપ ક્યાંથી સર્જાયું? કુપાત્રને તમે શક્તિ આપો છો ને, એટલે એક માણસનો નહીં દુનિયાનો વિકાસ વિનાશ સર્જો છો. વાંદરાને વિમાન ચલાવવા આપો તો શું થાય? કોનો થાય? બધાનો થાય દાદા, એકનો નહીં. વાંદરાને વિમાન ચલાવવા અપાય? કુપાત્ર માણસને શક્તિ આપવી એનો મતલબ છે કે વિનાશ કરવો. એટલે આપણે ત્યાં અધિકારીનો બહુ મોટો મહિમા છે. શિક્ષાપત્રી તમે વાંચો છો, એમાં મહારાજે લખ્યું આસુરી જીવને આ શિક્ષાપત્રી ન આપવી. વેદોમાં, શાસ્ત્રોમાં, દરેક સંસ્કૃતના દરેક ગ્રંથોની આ પરંપરા છે. આ ભગત સંસ્કૃતના ગ્રંથો ભણે, પૂછો ન્યાયશાસ્ત્રની શરૂઆતમાં અધિકારી કોણ છે, વ્યાકરણશાસ્ત્રની શરૂઆતમાં અધિકારી કોણ છે. અધિકારીની ચર્ચા કર્યા પછી જ આવો હોય એને આ શાસ્ત્ર આપવું, એને આ શાસ્ત્ર ભણાવવું, આવો ન હોય તો એને ભણાવવું નહીં. કારણ કે જો એને ભણાવે તો મોટો થઈને પછી એ ગુરુને ભણાવવાનું શરૂ કરે. અધિકારી સિવાય જ્ઞાન પચાવી શકાતું નથી. ધન પચાવવું જેમ અઘરું છે ને, સત્તા પચાવી અઘરી છે ને, એના કરતાં પણ જ્ઞાનને પચાવવું પણ અઘરું છે. અધિકારી પાત્ર, લાયકાતવાળો, હોજરીવાળો માણસ,
શ્રીજી મહારાજ આવી રીતે પાત્ર જોઈને વાત કરતા, પાત્ર ન હોય તો એની આગળ વાત ન કરતા, બહુ સરસ એક એક વાતો જુઓ. દૈવી મનુષ્યનું દૈવત એ જ છે, દૈવી મનુષ્યનું દૈવત એ જ છે. ગુડનેસ ઓફ ગુડ પીપલ ઇઝ ધીસ, ગુડનેસ ઓફ ગુડ પીપલ ઇઝ ધીસ, કઈ? બીજાને દેવ જેવી નજરથી જુએ. આપણે દેવી છે એનો અર્થ એવો છે કે આપણે બધાને દેવની નજરથી જોવાના છે, લોકોની સાથે સહેજે જ સરળ વર્તાવ કરે, તેની આગળ કોઈ પણ જાતની કુટિલતા આચરે નહીં. કોણ? સાચો દેવી હોય તે, અને ખોટો હોય તો શું કરે? સામેવાળા પાસે તું દેવી બન, હું ગમે તેવો હોય ભલે હો, રાઈટ? માતા પિતા જો કૌશલ્યા અને દશરથ જેવા બને તો દીકરા રામ જેવા બનવાના જ. માતા પિતાનું જીવન નંદ કે યશોદા જેવું બને તો દીકરાઓ કૃષ્ણ કે કિશન બનવાના જ. હિન્દુ ધર્મનો પાયો ભગવાન સ્વામિનારાયણનું મુખ્ય સિદ્ધાંત વર્તન વાતો કરશે, આપણા જીવનમાં ઉતારીશું તો સામેવાળાના ઉપદેશ આપવાની જરૂર પણ રહેતી નથી, પણ ઘણીવાર આપણે વધારે પડતું બોલવાથી બગાડી નાખીએ છીએ. વિદુરજીએ લખ્યું છે, વિદુર નીતિનું આ સૂત્ર છે. શું? બોલવા કરતા ન બોલવું એ ઘણું શ્રેષ્ઠ છે, બોલવા કરતા ન બોલવું એ ઘણું શ્રેષ્ઠ છે, એટલે કે મૌન રાખવું શ્રેષ્ઠ છે. આપણે ખબર ન પડે તો પછી બોલો મૌન રાખવું, પણ ઘણા લોકો થાવ ભયડી જ નાખતા હોય. ભગવાને જીભ આપી છે એટલે બોલવા કરતા ન બોલવું એ ઘણું શ્રેષ્ઠ છે, અને ન બોલવા કરતા યોગ્ય રીતે યોગ્ય સમયે બોલવું એ અતિ શ્રેષ્ઠ છે. તમને ખબર પડે તો કયો સમય છે, કયો સંજોગ છે, સમય અને સંજોગને જોઈને પછી જો બોલતા આવડી જાય તો અતિ શ્રેષ્ઠ છે, અને એવું ના આવડતું હોય તો પછી આપણે મૌન રાખવું, પણ બોલીને બગાડવું. રાત દિવસ તેની સાથે જે દૈવી જીવ દિન આધીન ભાવે વર્તે અને પ્રેમ ભાવ દિન પ્રતિદિન ચઢિયાતો જ રહે, જે પાત્રમાં જેવું દિવેલ હોય તે પાત્રમાં તેટલો જ પ્રકાશ કરે છે. કેવી સરસ! મને શિકાગોના યોગેશ ભગતે વાત કરેલી, આ સત્ય ઘટના અમેરિકાની છે. હું આ ઘટનાઓ એટલા માટે કહું છું, જુઓ, દૈવી મનુષ્યનું દૈવત એ છે બીજાને દેવની નજરથી જુએ, લોકોની સાથે સહેજે સરળ સ્વભાવે વર્તે, તેની આગળ કોઈ પણ જાતની કુટિલતા કરે નહીં. એ ગમે એટલું કરે એ નહીં જોવાનું, પણ આપણે શું કરવું છે જોવાનું. અમેરિકામાં થોડા વર્ષો પહેલા અહીંની સેનેટમાં આતંકવાદીઓ માટે વધારે પડતી દુષ્ટતા આપી એને દંડ આપવાનો કાયદો કંઈક કરવામાં આવતો હતો. એટલે અમાનવીય ક્રૂરતા આતંકવાદીઓ સાથે, કેમ કે એને તો આ કેટલા માણસોને મારી નાખ્યા હોય, માટે એને એવી સજા આપવી જોઈએ કે બીજો કોઈ એ દિશામાં પગલું ભરે જ નહીં, એટલી હદ સુધી ક્રૂરતા તેની સાથે બિહેવ કરવું જોઈએ, આવો કાયદો પસાર કરવાનો. એ સમયમાં અમેરિકાના ખ્યાતનામ, હું ભૂલતો ન હોઉં તો એ જ છે, જીમી કાર્ટર, બરાબર. એમણે બહુ સરસ સ્ટેટમેન્ટ આપ્યું કે તમે બધા ક્યારના ચર્ચા કરો છો કે આતંકવાદી કોણ છે, કેવા છે, એને છોડવા જ ન જોઈએ, પણ તમે એટલો તો વિચાર કરો એ કોણ છે એમ નહીં, આપણે કેવા છીએ. આખી દુનિયામાં માનવતાનો ઢંઢેરો આપણે પીટ્યો છે, હ્યુમન રાઇટ્સ આપણે લેવા છીએ, આખી દુનિયામાં શાંતિનો સંદેશ આપણે પહોંચાડ્યો છે અત્યાર સુધી, માનવતા માનવતા હ્યુમન રાઇટ્સ, અને આજે આપણે જ કાયદો પસાર કરવાનો હ્યુમન રાઇટ્સને તોડનારો? સજા આપી દો એને, દંડ આપી દો, પણ ક્રૂરતા શા માટે? બરાબર, કેટલી સરસ વાત. એ કોણ છે એમ નહીં, થોડું એ પણ વિચારવું જોઈએ આપણે કોણ છીએ. સાચી વાત ને? આ સત્ય દાખલાઓ મને યાદ આવે, આપણને એમ થાય ધન્ય છે આજે પણ પૃથ્વી ઉપર આવા દેવી માણસો જીવે છે. આખો પ્રસંગ તો આ સાગરનો એવો જોરદાર છે ને, આપણા બધાની આંખો ખોલી નાખે. રાજધર્મનો છે આ, રાજાના અને ગુરુના ધર્મ કેવા હોય, મોટા માણસોના ધર્મ કેવા હોય, એના ઉપર મહારાજ બહુ અદ્ભુત હજી આગળ વાતો કરવાના છે. ઘણી બધી વાતો સાંભળવા કરતા એક બીજો પ્રસંગ મને યાદ આવ્યો, કહી દઉં. થોડા વર્ષો પહેલા ગુજરાતમાં ઇલેક્શન હતું, તમે બધા જાણો છો,
હવે તો ઇલેક્શનને બધા જ જાણતા હોય એટલે બહુ જાજી કહેવાની જરૂર ન હોય, પણ એ સમયમાં કેશુભાઈ એમણે ગુજરાત પરિવર્તન પાર્ટીની રચના કરી જીપીપી, અને નરેન્દ્રભાઈ મોદીની સામે કેવા ભાષણો કરેલા, કેટલો અપપ્રચાર કરેલો, કેવો કુપ્રચાર કરેલો, કેવા શબ્દો બોલેલા, ચોર છે, આવો છે, તેવો છે, બરાબર. અને એમાં નરેન્દ્રભાઈ મોદી તો જીતવાના જ, ખૂબ સારી રીતે જીત્યા, જીતવાના ખૂબ સારી રીતે જીતી ગયા. જીત્યા એ નહીં, પણ જીત્યા પછી એ માણસ સૌથી પહેલાં પગે લાગવા, આશીર્વાદ લેવા કેશુબાપાને પગે લાગવા ગયા. કદાચ તમે બધા જાણતા છો આ ઘટના. આ પેંડાનું પડીકું લઈને ગયા, બોલો, સૌથી પહેલાં પગે લાગવા ગયા. દાદા, સામેનો માણસ જે હોય તે, પણ આટલું કોઈ કરી શકે ને એ માણસ પણ જેવો તેવો ન હોઈ શકે. હોઈ શકે? કોઈ વિચારી પણ શકે આવું? કોઈ વિચારી શકે? કોઈ કલ્પના કરી શકે? ખુલ્લે આમ સામી છાતીએ આટલી ગાળો જેને વરસાયો, આટલી ગાળો, બરાબર. પૂજ્યપાદ ગુરુજી અમેરિકામાં હતા. એક ગુરુજીને સમાચાર આપવામાં આવ્યા કે એક હરિભક્ત, એના દીકરા બહુ સિરિયસ છે, એ હરિભક્ત એવા કે જેણે ગુરુજીનો એટલો દ્રોહ કરેલો, એટલો દ્રોહ કરેલો, ગુરુજીની પાછળ પડી ગયા હતા કેટલા વર્ષોથી. એટલે ગુરુજીએ ઈચ્છા દર્શાવી કે જો હરિભક્ત છે ને એના દીકરા છે અને બીમાર છે, આવી જીવનમરણની કંડિશન છે, તો આપણે સામે ચાલીને જવું જોઈએ. સાંભળજો, હં, આપણે સામે ચાલીને જવું જોઈએ. નિષ્કામ સ્વામી પણ હતા, હું પણ હતો, અમે બધા સંતોએ પણ રિક્વેસ્ટ કરી, ગુરુજી આપણે શું જવાની જરૂર છે? આપણે પ્રાર્થના કરી દઈએ, બરાબર છે મહારાજને, બરાબર, પણ ત્યાં જઈને પાછું ના. ગમે એમ તોય એક ભગવાનનો ભક્ત છે ને એમ જાણીને આપણે જવું છે. આપણે સાધુ છીએ, આપણે અહીંયા છીએ, અમે ના પાડી છતાં ગુરુજીએ જીદ કરી ત્યાં ગયા, પ્રાર્થના કરી. જે થવાનું હતું એ તો લગભગ મૃત્યુ તો નક્કી હતું, આમે નક્કી જ હતું, એ થઈ ગયું, બરાબર. મૃત્યુ થયા પછી એની અંતિમ વિધિ હતી. ગુરુજી કે માહિત, આપણે અહીંયા જ છીએ તો કેમ ના જઈએ, ત્યાં જવું છે. તમે નહીં માનો આટલી હદ સુધી ગુરુજી સાથે અપમાન કર્યું છે, હજી અપમાન કરવાની પ્રક્રિયા એની ચાલુ ને ચાલુ જ છે. હજી પણ આવું થયું ત્યારે પણ, તો પણ ગુરુજીએ એના ઉપર એટલી જ દયા કરી ગયા. તમે વિચારો, દેખાય છે, દૈવી મનુષ્યનું દૈવત જ એ છે કે બીજાને દેવની નજરથી જુએ, લોકોની સાથે સહેજે એટલા સરળ વર્તન કરે, તેની આગળ કોઈ પણ જાતની કુટિલતા આચરે નહીં. એ કોણ છે એમ નહીં, આપણે કોણ છીએ, આ વિચાર એના મનમાં સતત હોય. એણે શું કર્યું છે એમ નહીં, આપણે શું કરવું જોઈએ. એણે શું કર્યું છે એમ નહીં, આપણે શું કરવું જોઈએ. મોટા પુરુષો હકનો વિચાર નથી કરતા, કર્તવ્યનો વિચાર કરે છે. જ્યાં હકનો વિચાર આવે ને, અધિકારનો વિચાર ને, ત્યાં યુદ્ધ જ થવાનું. મેં કહ્યું હતું ને, પાંચ યુદ્ધ મહાભારત જેવા ચાલે છે. દિલ અને દિમાગ વચ્ચેનું યુદ્ધ સતત ચાલે છે. વચનાવૃતમાં પણ મહારાજે વાત કરી, હા પાડે ના પાડે, બરાબર. કર્તવ્ય અને અધિકાર વચ્ચેનું યુદ્ધ, રાઈટ અને માઇટનું યુદ્ધ સતત ચાલે છે. કર્તવ્ય અને અધિકાર માટે આ બહુ સરસ મહારાજ વાત કરે છે. અને અંતે તો એવું છે, આપણું જીવન જ્યારે એવું દિવ્ય બને ત્યારે આપણી જોડે રહેનારા પાત્ર હોય એમાં જેટલી દેવત હોય એટલું દેવત પ્રગટ થવાનું જ છે. દિવેલ હોય તે પાત્રમાં તેટલો પ્રકાશ કરે છે, તેમ રાજામાં અને ગુરુમાં જેવું દિવેલ હોય તેવું પ્રજામાં અને શિષ્યોમાં આવે છે. રાજા જેવો હોય તેવી પ્રજા થાય, ગુરુ જેવા હોય તેવા શિષ્ય થાય. રાજા અને ગુરુ, પ્રજા અને શિષ્ય, તેમની રીત એક સરખી જ છે. એક ચોપાઈ ખાલી વાંચી લઈએ, સાંભળો, બહુ સરસ છે. નૃપનીતિ ગુરુ ધર્મ ચલાવે, સુખ મોક્ષ તબ જીયા પાવે. નૃપનીતિ ગુરુ ધર્મ ચલાવે, સુખ મોક્ષ તબ જીયા પાવે. નીતિ મે ચલે રહે સુખ પારા, અનીતિ મે દુખ
કોના પારા નૃપની તે રાજા નીતિમાં રહે, ગુરુ ધર્મમાં રહે તો પરિણામ શું આવે? રાજા નીતિમાં રહીને રાજ્ય ચલાવે તો પ્રજાને સુખ થાય, અને ગુરુ સ્વયં ધર્મ પાળીને શિષ્યો પાસે પડાવે તો શિષ્યનો મોક્ષ થાય. ધર્મ અને નીતિ આ બંને એ ભગવાને સુખના કરેલા સાધનો છે. નીતિમાં ચાલે તો અપાર સુખ પ્રાપ્ત થાય, અનીતિમાં ચાલે તો અપાર દુઃખ પ્રાપ્ત થાય. જાણી બુજીને જે અનીતિ કરે છે તેને અતિશય વિપત્તિ આવે છે. જે મનુષ્ય જેવી અનીતિ કરે તેને તેનું તેવું ફળ આવે જ છે, મળે જ છે. જે લોકો અનીતિથી ભય રાખતા નથી તે અહીંના અહીં જ તરત તેનું ફળ પામે છે. જે લોકો અનીતિથી ભય રાખતા નથી, ડરતા નથી, ગમે તેનું આગું પાછું કરે છે ને કરાવે છે, ચારે બાજુ આ તો આજે તો અનીતિનો રોગ લાગ્યો છે ને, રોગ લાગ્યો છે. આજે એક સારા સત્સંગી ભક્ત આવ્યા હતા, કહેતા હતા, સ્વામી હમણાં ઇન્ડિયા ગયો હતો, મેં જોયું ઇન્ડિયામાં ખોટું ન કરે ને તો માણસને ઊંઘ નથી આવતી. ઇન્ડિયામાં માણસ ખોટું ન કરે ને તેને ચેન ન પડે એવું વાતાવરણ થઈ ગયું. આપણે ત્યાં જઈએ ને તો આપણે ન કરવું હોય તો કચરો નાખો, ન નાખો હોય તોય ગમે ત્યાં કચરો નાખવો, ગમે તે કરવું. નીતિનો કેટલો મોટો મહિમા છે આ દેશમાં તમે જુઓ, ઓનેસ્ટી છે ને, છે કે નહીં? ગુરુજીએ વાત કરી હતી, ગુરુજી અહીંયા હતા ને અમેરિકામાં ત્યારે કથામાં, ત્યારે એક સત્ય ઘટના ઘટી. કોઈક હરિભક્તે આવીને વાત કરી, અમે વિચરણમાં હતા, કે એક સ્ટોરમાં એક લેડીઝ એના નાના દીકરાને લઈ ખરીદી કરવા આવી હશે, અમેરિકન સ્ત્રી. છોકરા એ બધી વસ્તુ જોઈ, બધી વસ્તુ સ્ટોરમાં તો ખુલ્લી જ પડી હોય, છોકરાનું મન સહજ લલચામણું હોય. છોકરાએ લાલચ લાગી, કેન્ડી પડી હશે, લઈ લીધી. નાનો બાળક છે, ઇનોસન્ટ છે. સ્ટોરની બહાર નીકળ્યા, એની મધરને ખબર પડી કે સ્ટોરમાંથી નાના બાળકે કેન્ડી લઈ લીધી છે. એ નાના દીકરાને સ્ટોરમાં પાછી લાવે, સ્ટોરના માલિકને સોરી કહ્યું, આ દીકરાએ કેન્ડી લીધી છે, દીકરાની કેન્ડી પાછી અપાવી, બરાબર પૈસા ચૂકવ્યા ને પછી કેન્ડી દીકરાને પાછી અપાવી. આ નાનકડી ઘટના એક હરિભક્તે ગુરુજીને વાત કરી, ગુરુજીએ કથામાં અહીંયા અમેરિકામાં વાત કરેલી. હવે આ નાની વાત ઇન્ડિયામાં ઘટી હોય તો માં શાબાશી આપે કે બેટા હવે તને જીવન જીવવાનું આવડી ગયું, હવે વાંધો. આ પ્રોત્સાહન નથી, માતાએ આપેલું આ પ્રોત્સાહન છે ને દીકરાને ક્યાં સુધી લઈ જશે ખબર છે? આમાંથી જ મોટા ડાકુ, આમાંથી જ મોટા આતંકવાદી ઉભા થાય છે. માતા પિતાની પહેલી ફરજ છે કે નીતિમાં રહીએ, અને પછી ફરજ છે કે આપણા જે દીકરા પરિવાર જે આપણી સાથે રહે છે એને પણ નીતિના પાઠ શીખવાડીએ, કડક થઈને પણ શીખવાડીએ. હમણાં કોઈએ બહુ સરસ એક વિડીયો વાયરલ કર્યો છે, તમે જોયો જ હશે કદાચ, કે એક બિલાડીને એક બાઈ રોડ ક્રોસ કરે છે. ઇન્ડિયામાં રોડ ક્રોસ કરતા કરતા એ સ્ત્રીને બચાવવા માટે એક રિક્ષાવાળો આડો ચાલે છે અને કેટલું મોટું એક્સિડન્ટ સર્જાય છે. આડેધડ લોકો જોયા વગર, લાઇટ જોયા વગર, ટ્રાફિક જોયા, આડેધડ ચાલતા હોય. આવી તો ઘટના રોજ આપણે સાંભળીએ છીએ. એકને બચાવજો તો પાંચ મરે. અને એક વિદેશની ઘટના, સત્ય ઘટના છે, કે બિલાડી રોડ ક્રોસ કરે છે. આપણને એમ થાય કે શું પશુમાં પણ આવા ધર્મ? બિલાડી રોડ ક્રોસ કરે છે, લાઇટ જોવે છે, ઊભી રહી જાય છે, લાઇટ પૂરી થઈ જાય, બરાબર રોડ બધો ટ્રાફિક ચાલુ, ટ્રાફિક બંધ થઈ જાય, ત્યાર પછી સિગ્નલ રેડ થાય, ત્યાર પછી ક્રોસ ધીરે ધીરે કરે છે. જોવા જેવો છે. એક વાતાવરણ હોય છે. બધા લોકો જ્યારે નીતિનું પાલન કરવા મળે ને ત્યારે લોકોને નીતિ પાલન કરવું અઘરું નથી પડતું. નીતિમાં તો સુખ છે, પણ જ્યારે બધા નીતિ કરતા હોય ત્યારે નીતિવાળો હોય ને એ પણ ઢીલો પડી જાય. એને પણ એમ લાગે કે હવે તો આમ જ જીવાય. અનીતિમાં સુખ છે, દુઃખ છે. આ લોકમાં પણ અપાર દુઃખ છે. આજે આ પૃથ્વી ઉપર તમે ચારે બાજુ જુઓ, જ્યાં અનીતિ છે ત્યાં દુઃખ જ છે. શું છે નથી આપણે જોઈએ જ છીએ.
થોડી આ નીતિ અને અનીતિની. મહારાજ એમ કહે છે રાજામાં નીતિ જોઈએ અને ગુરુમાં ધર્મ જોઈએ. રાજામાં નીતિ હોય તો પ્રજાને સુખ મળે, ગુરુમાં ધર્મ હોય તો શિષ્યોનું કલ્યાણ થાય, મોક્ષ મળે. મહારાજે આખી વાત, હજી તો ઘણી લાંબી આ વાત છે, આના ઉપર જ ભાર દઈને મહારાજે વાત કરી છે. આપણે આ વાત વિસ્તારથી આજે ઘણો સમય થયો છે, આવતીકાલે સમજીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજ.